ના જેઠવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઈ વિષય પર્યાવરણમાં પાઠ 5 20-20-20 ભાગ 2 વિષે અભ્યાસ કરીશું. આગળના વિડિયોમાં આપણે પાઠ 5 ભાગ 1 વિષે અભ્યાસ કર્યો હતો, જેમાં મેં તમને સમજાવ્યું હતું કે ફળગાવો એટલે શું, તમારા મમ્મી તમારા ઘરે કયા કયા કઠોળ પલાળે છે, કયા કયા કઠોળ પલાળીને તમે ખાઓ છો, અને આપણે એક અવલોકન કર્યું હતું ચણાનું 3 વાટકી લઈને, એ બધું આપણે ભાગ 1માં અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ 2માં આગળ અભ્યાસ કરીશું. તો તમે તમારી પાઠ્યપુસ્તકના પાના નંબર 44 ખોલો અને મારી સાથે અભ્યાસ કરો. પ્રોજેક્ટ કોનો છોડ કેટલો મોટો. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો, બાળક છોડનું કુંડું લઈને ઊભું છે. માટીનું કુંડું અથવા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો, તેના નીચેના છેડે એક કાણું પાડો, તેમાં માટી ભરો, તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો, તેને ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રોજેક્ટ તમારા ઘરે કરવાનું છે. જેમ અહીં લખેલું છે તેવી રીતે તમને કુંડામાં છોડના બી ઉગાડવાના છે. જુઓ, બીજનું નામ, જાણે કે ઉદાહરણ તરીકે આપણે બીજ વાવ્યો છે કે રાઈ, અને બીજ વાવ્યાની તારીખ છે 1 જુલાઈ. હવે જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો. હવે જુઓ, 1 જુલાઈએ આપણે બીજ વાવ્યું છે અને 5 જુલાઈએ આપણને માટીમાંથી છોડ આવતા દેખાય, તો છોડની ઊંચાઈ કેટલી છે? તો 1.5 સેમી. કેટલા પાંદડા જોયા? તો 2 પાંદડા જોયા. અન્ય કોઈ ફેરફાર છે? તો ના. બીજા દિવસે જોશું 6 જુલાઈના. 6 જુલાઈના છોડની ઊંચાઈ સેમીમાં કેટલી છે? 2 સેમી. કેટલા પાંદડા જોયા? તો 3. કોઈ ફેરફાર થયો નહીં. હવે 7 જુલાઈના જોઈએ, તો 7 જુલાઈમાં છોડની ઊંચાઈ સેમીમાં આપણે જોઈશું તો 2.5 સેમી છે. હવે કેટલા પાંદડા જોયા? તો આશરે આપણે જોયા હોય 4. તો અન્ય ફેરફાર? તો હા, છોડ કેવો થઈ ગયો? મોટો થયો. 8 જુલાઈના જોઈએ તો 3.5 સેમી. હવે કેટલા પાંદડા છે? તો આશરે 6 છે. અન્ય ફેરફાર? હા, છોડ થોડો વધુ મોટો થયો. દિવસે દિવસે છોડ કેમ થતો જાય? મોટો થતો જાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોજેક્ટ તો કર્યો, છોડ વાવ્યો આપણે, અને છોડના વિશે વિચાર્યું કેટલા દિવસ, 4-5 દિવસ પછી ઉગ્યો, કેટલા ઉગ્યો, એનું આપણે બધું કોષ્ટક ભર્યો. હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ. બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે? તો જ્યારે તમે આ બીજ વાવશો તો કેટલા દિવસ પછી આવે? તો 5-6 દિવસમાં છોડ માટીમાંથી બહાર આવે છે. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તો તમે જુઓ કોષ્ટકમાં જોઈ શકો છો, 0.5 સેમી. 5 જુલાઈના 1.5 હતો અને 6 જુલાઈના 2 હતો, એટલે બંનેના વચ્ચે કેટલા સેમીનો તફાવત થયો? 0.5. ક્યાં દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી? તો માટીમાંથી છોડ બહાર આવ્યાના 4th દિવસે. ચોથો દિવસ થઈ જાય ત્યારે વધી જાય છે. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? હા, છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? હા, એને દિન પ્રતિદિન મોટું અને મજબૂત થડ જોવા મળે. જેમ જેમ છોડ મોટું થતું જાય તેમ તેમ તે જાડું થતું જાય છે. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો, કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે અને કેમ. હવે તમારા ઘરના આસપાસ કોઈ તમારા ફ્રેન્ડ હોય, મિત્ર હોય, તેના સાથે તમને સરખામણી કરવાની છે, કોનો છોડ ઊંચાઈવાળો છે અને કોનો છોડ નથી. તેવી રીતે એ તમને ઘરે બેસીને આ છોડ વાવવાનો છે અને પ્રોજેક્ટ પ્રમાણે લખવાનું
છે। આગળ આપણે ચર્ચા કરીએ કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા, તો તલના બીજને, તલના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધારે દિવસ લાગ્યા। કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગે, તો રાઈના બીજને। કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં, તો જે સડેલા કે ખરાબ હોય બીજ તો એ ક્યારેય પણ ઉગે નહીં। કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો થઈ ગયો હોય એવું થયું હશે? હા, સુકેતીનો છોડ હોય કે કોઈ મેઘનાનો છોડ, સૂર્યપ્રકાશ ન મળે તો પણ પીળો પડી જાય છે। છોડને પાણી ન મળે તો શું થાય? બધાને ખબર છે છોડને પાણી ન મળે, છોડ ચીમળાઈ જાય છે કે છેવટે સુકાઈ જાય છે। બીજની અંદર શું હોય છે? તો બીજની અંદર ગર્ભ હોય છે જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે। નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો આપણે કહી શકીએ કે બીજ જમીનમાંથી પાણી શોષીને અંકુરણ પામે છે અને અંકુર હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે તે મોટો છોડ કે ઝાડ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે આપણે એક પ્રોજેક્ટ કર્યો, તમને ઘરે બેસીને એક કુંડામાં છોડ વાવવાનો છે અને જોવાનું છે તે કેટલા દિવસે ઉગે છે અને તેના બારામાં ચર્ચા વિચારણા કરવાની છે। તો આજે આપણે ભાગ બેમાં આટલો અભ્યાસ કર્યો। થેન્ક યુ।